हेलो एवरीबॉडी, आज છે આપણે સાર્થક અંકો સાથે સંકળાયેલ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ના રાઉન્ડિંગ ઓફ એટલે કે સમીકટન માપ છે એની સાથેની ગણતરીઓ કેવી રીતે કરવી એનો અભ્યાસ કરવાનો છે. આના પહેલાના સેશનમાં આપણે સાર્થક અંકો सरवाळा बादबाकी गुणाकार भागाकार माटे नियमों साथे बात करी थी कि सरवाळा बादबाकी माटे घातो छे ई सरखी करवी पड़े अने पछी सरवाळो करो. गुणाकार भागाकार मां घातना नियमने अनुलक्षीने એટલે કે ઘાતાંકના નિયમોને અનુલક્ષીને છે એ ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે છે. આજે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર સાથે સંકળાયેલા અગત્યના નિયમો બરાબર ઈ લેક્ચર પૂર્ણ કર્યા પછી તમારે આ લેક્ચર જોવાનો રહેશે, કારણ કે ઈ લેક્ચર સાથે સંકળાયેલો બેઝ ક્લિયર હશે તો એની પછીનો સ્ટેપ છે એ વિથ એનસીઆરટી તમે સરળતાથી સોલ્વ કરી શકો. તો આજે આપણે છે ઈ સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર સાથે સંકળાયેલ રાઉન્ડિંગ ઓફ અને અર્થસૂચક અંક છે એની ગણતરી કરવાની છે કે અર્થસૂચક અંક છે એ કેટલા છે. આની પહેલા આપણે અર્થસૂચક અંકો છે એની સાથે સંકળાયેલા નિયમો છે એ જોયા છે કે શૂન્યને ક્યારે ગણતરીમાં લેવું, શૂન્યને ક્યારે ગણતરીમાં લેવો નહીં, બરાબર છે. શૂન્ય છે એ કયા સ્થાન ઉપર હોય તો સાર્થક અંક તરીકે વર્તે છે અને કયા સ્થાન ઉપર હોય તો સાર્થક અંક તરીકે કાર્ય કરતો નથી તેની ગણતરી અથવા તો તેના એક્ઝામ્પલ્સ આપણે એક્સરસાઇઝ સાથે છે જોયા હતા. આજે આપણે છે એ એને અનુલક્ષીને છે એ સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર સાથે સંકળાયેલા અમુક નિયમો છે જેને જોવાના છે અને સમજવાના છે. તો શરૂ કરીએ કે સરવાળા અને બાદબાકીમાં નિયમ શું છે કે ભાઈ દશાંશ પછીના ઓછામાં ઓછા અંકો ધરાવતી સંખ્યાને ધ્યાનમાં લઈને સાર્થક અંક દર્શાવવામાં આવે છે. શરૂઆતમાં કંઈ ટકો ન પડે, કારણ કે ગુણાકાર અને ભાગાકાર બંનેમાં સરખું જ લાગે. તમે એનસીઆરટી ની ટેક્સ્ટ બુક લેજો અને જસ્ટ રીડ કરજો આ બંને નિયમ તો તમને સમાન જ લાગશે. પણ ધ્યાન આપજો, બહુ અગત્યના છે આ બે નિયમો અને આઈ થિંક તમે જો પરફેક્ટ ફોકસ આપશો તો તમને ખ્યાલ આવશે કે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં જે નિયમો લાગુ પડે છે એ બંને અલગ છે. નહીં તો શું થાય કે ભાઈ ઉપર એક એક્ઝામ્પલ આપ્યું હતું એમાં ત્યાં નાના આંકડાઓને છે એ ધ્યાનમાં લઈને આન્સર આપી દેવામાં આવ્યો હતો અને ગુણાકાર ભાગાકારમાં પણ એ જ પ્રમાણે છે એ નિયમ લાગુ પડ્યો છે એવું નથી. આપણે પહેલા અહીંયા સરવાળો કરીએ બરાબર. આ રકમનો તમને ઇક્વેશન આપ્યો છે, એક્સરસાઇઝ મે આપી છે. જો એક્સરસાઇઝ સમજાઈ જશે તો નિયમ એમ નું સમજાઈ જશે, ધ્યાન આપો. તો રકમ છે 11.22 2.3 0.332 નો સરવાળો કરી સાર્થક અંક દર્શાવો. હવે સરવાળા અને બાદબાકી બંને માટે નિયમ છે એ સેમ રહેશે બરાબર. જો હું સરવાળો કરું છું અને પછી નિયમ એટલે કે રૂલ્સ છે એ એપ્લાય કરું છું, ધ્યાન આપજો. સરવાળો કરી તો અહીંયા તમારી પાસે છે રકમ છે એ નોર્મલી 1.22 ધેન 2.3 ધેન 0.332 આવું આપેલું છે અને સરવાળો કીધો છે બરાબર. હવે તમે કેલ્સિયમ ની અંદર કરશો બરાબર, અને અહીંયા તો કેલ્સિયમ યુઝ નહીં કરાય. પણ આપણે સરવાળો કરીએ તો અહીંયા 3 પોઈન્ટ પછી ત્રીજો ડિજિટ છે એટલે અહીંયા 2 મૂકું છું, 3 ને 2 5 6 8 ધેન પોઈન્ટ 2 પ્લસ 1 ઇક્વલ ટુ 3 એન્ડ 1 પ્લસ 0 is equal to 1. Then 13.852 આ આપણો આન્સર આવ્યો સરવાળા.
પણ સાર્થક અંક કેમ લખો, અર્થસૂચક અંક કેવી રીતે લખો એ હું સમજાવું. ધ્યાન અહીંયા તમારે આ રકમને જોવાનું છે. આ મૂળ રકમો છે ત્રણ, અને એ મૂળ રકમોની અંદર જ છે આપણા સાર્થક અંકો રહેલા છે. બરાબર, એ સમજાતો નથી કોઈ ઉપર. ધ્યાન, મૂળ રકમોની અંદર જ તે હાજર શું હશે આપણા સાર્થક અંકો. કેવી રીતે નક્કી કરવા હું સમજાવું છું. અહીંયા પહેલી રકમ છે અને તેમાં તમારે સરવાળા બાદબાકી કરતી વખતે સાર્થક અંકોને ધ્યાનમાં લેવા માટે દશાંશ ચિહ્ન પછીના આંકડાને જોવાના છે. દશાંશ ચિહ્ન પછીના આંકડાને ધ્યાનમાં લેવાના છે, એટલે કે આ યોર ડેસિમલ પોઈન્ટ. અને એમાં પહેલી રકમ નંબર 1, નંબર 1 ની વાત કરીએ તો એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. નંબર 2 રકમ બીજી, એમાં પોઈન્ટ પછી સરવાળા બાદબાકી માટે પોઈન્ટ પછી એમ બોલવાનું. તો અહીંયા કેટલા આંકડા છે? એક જ ડિજિટ છે, 3, એટલે અહીંયા લખીશું 1. બરાબર, તો આ 1 છે, એક ડિજિટ છે, એટલે 1. પછી અહીંયા આવી છે તો અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 3 3 2, એટલે 1 2 ને 3, પોઈન્ટ પછી 3 ડિજિટ આપેલ છે. એટલે ન્યા નોટ કરો છો 3, જસ્ટ સમજાવવા માટે. બરાબર, આવું કંઈ કરવાની જરૂર નથી તમારે. એકવાર સમજાઈ જશે તો આન્સર છે એ જાતે આપી શકો તમે. ન અહીંયા લખું છું આ ત્રીજું, આ ત્રીજી આપણી મૂળ રકમ છે અને એની અંદર 3 સાર્થક અંકો છે. પોઈન્ટ પછીના અંકની વાત કરીએ આપણે તો અહીંયા 2 છે, અહીંયા 1 છે અને અહીંયા 3 છે. તો આપણો આન્સર જે લખશું આપણે સાર્થક અંકો સહિત તે આ 3 ને ધ્યાનમાં લઈને લખવાનો રહેશે. એમાં સૌથી નાનો કોણ, કેટલા આંકડા છે? અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો જેમાં દશાંશ ચિહ્ન પછી ઓછા અંકો આવતા હોય ઈજ મૂલ્ય આપણું અથવા તો ઈજ રકમને અનુલક્ષીને આપણે શું લખશું? સાર્થક. તો અહીંયા જુઓ તમે તો તમારી પાસે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક આવે છે? 1. તો તે 1 અંક આવે છે એનો મતલબ એ અંકને અનુલક્ષીને છે આપણે આન્સર લખવાનો રહેશે. Is it okay? So, નિયમ કંઈક આવો હતો કે દશાંશ ચિહ્ન પછીના ઓછામાં ઓછા અંકો ધરાવતી સંખ્યાને ધ્યાનમાં લઈ સાર્થક અંકને દર્શાવે. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ મારી પાસે છે એ 1.11, 2.1 એન્ડ 3.12 આવું છે અને આનો મને સરવાળો કરવાનો કીધો અને સાર્થક અંકોને દર્શાવવાના કીધા છે. ધ્યાન, તો આનો સરવાળો શું થશે? બેઝિક કે 1 + 2 = 3, 1 + 1 + 1 = 3, ધેન 3 2 1 3 2 5, 5 + 1 6, તો આ રહ્યા 6. હવે નિયમ પ્રમાણે અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા પાછા 2 છે, તો આન્સર કોને અનુલક્ષીને આપવાનો? જેમાં ઓછા ડિજિટ હોય એને અનુલક્ષીને. એટલે અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 1. તો પોઈન્ટ પછી 1 જ ડિજિટ રહેવો જોઈએ. બરાબર છે, તો ફાઇનલ આન્સર શું થઈ જશે? પોઈન્ટ પછી કેટલા ડિજિટ આવવા જોઈએ? 1. સમજા? ઓકે, ધેન 6.3. તો આ સરવાળા માટે હવે એવી જ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ તો એના માટે સમાન નિયમો લાગુ પડે છે. બરાબર, તો અહીંયા તમારી પાસે શું છે? તમને રકમ આપી છે, એક્ઝામ્પલ આપ્યું છે અને અહીંયા ઉપર નિયમ આપ્યો છે.
गुणाकार अने भागाकार मां नियम बदलाय छे। गुणाकार अने भागाकार मां नियम बदलाय छे। केवी रीते बदलाय छे? ताकि अहींया तमे छेली आखी रकम ने ध्यान मां लो छो, अने आखी रकम मां जेमां डिजिट ओछा हो એટલે કે અર્થસૂચક અંકો ઓછા હોય તેને ધ્યાનમાં લઈને ફાઇનલી તમે જે આન્સર લખો છો તેના અર્થસૂચક અંકો દર્શાવવાના રહેશે। ધ્યાન આપજો, સમજાવું છું। તો અહીંયા તમારી પાસે રકમ છે 5.55 × 10^25। શું આપ્યું છે ને? 5.55 × 10^25 અને આનો ભાગાકાર કરવાનો છે 50 × 10^10 સાથે। બરાબર? તો કાલે નિયમો સમજાવ્યા એ પ્રમાણે અહીંયા તમે આ જે 0 છે આધાર સરખો ઘાતનો સરખો અથવા તો અહીંથી આને 10 ને દૂર કરી દો એટલે 5 × 10 છે। આધાર સરખો ઘાતનો સરવાળો કરશો તો હું અહીંયા 5 લખીશ અને અહીંયા 10 × 11 લખીશ। ધ્યાન, 5.55 × 10^25 ભાગ્યા 5 × 10^11। ઘાત માટે તો તમે ઘાતાંકના નિયમને અનુલક્ષીને ઢાળવાના છો, તો 25 અને આ 10^11 છે ઉપર જશે એટલે માઇનસ થઈ જશે। બરાબર? તો એની તો સરળ વાત બાકી થશે, પણ અહીંયા આપણો જે નિયમ છે એ અહીંયા એપ્લાય કરવાનો છે કે 5.55 ભાગ્યા 5 એટલે એનો સિમ્પલ આન્સર તમે શું લખશો? આ 5, આ 5, આ 5, ધેન 1.11 × 10^25 − 11। બરાબર? એટલે 20 માંથી 11 જાય એટલે 9 અને બાકી વેધા 4। બરાબર? ઈ વાત પછી છે, ઘાત તો તમને સરવાળો બાદ બાકી કરતા આવડે, આપણે નિયમ સમજવાનો છે। ધ્યાન અહીંયા સંપૂર્ણ રકમને ધ્યાનમાં લઈને ઓછામાં ઓછા અંકો ધરાવતી રકમ, આખી રકમને જોવાની છે। અહીંયા રહી રકમ આ, અહીંયા સાર્થક અંકો કેટલા? તો આપણા નિયમો ભણ્યા છે આપણે, અને એને અનુલક્ષીને આપણે કહેશું કે અહીંયા શૂન્ય સિવાયનો કોઈ પણ અંક સાર્થક અંક ગણાય છે, એટલે અહીંયા ત્રણે ત્રણ કેવા છે? સાર્થક અંકો। એટલે અહીંયા ગયા 3 અને અહીંયા છે, અહીંયા છે 50 × 10^10 50 × 10^10 આમાં સાર્થક અંકો કેટલા થશે? આ શૂન્ય છે એ જમણી બાજુ છે અને દશાંશ ચિહ્ન ક્યાંય હાજર છે નહીં, મતલબ શૂન્યને ગણતરીમાં લેવો નહીં, એટલે અહીંયા સાર્થક અંક માત્ર 1 છે। તો મૂળ રકમને, સંપૂર્ણ રકમને ધ્યાનમાં લઈને ઓછામાં ઓછા અંક ધરાવતી, સાર્થક અંક ધરાવતી રકમને અનુલક્ષીને જે જવાબ મળશે એ પ્રમાણે સાર્થક અંક દર્શાવશો। તો અહીંયા તમને મળ્યા કેટલા જવાબમાં? 3 સાર્થક અંકો મળ્યા, પણ તમારે લખવા કેટલા સાર્થક અંકોમાં પડશે? એને રાઉન્ડ ઓફ કરીને 1 છે તો 1 અને 2 હોય તો 2, 2 આના 1 × 10^25 − 11। તો એક સાર્થક અંક વાળી તમારી રકમ હતી। બરાબર? એટલે આન્સર માં પણ કેટલા આવવા જોઈએ? 1। અહીંયા પોઈન્ટ પછીનું ધ્યાનમાં લેવાનું નથી, યાદ રહે, સરવાળા ને બાદબાકી આવે તો પોઈન્ટ પછીનું જોવાનું કે એમાં સાર્થક અંકો કેટલા છે। તો કે સાર્થક અંક ઓછામાં ઓછો 1 છે, પોઈન્ટ પછી કેટલો છે? 1 છે, તો પોઈન્ટ પછી 1 જ અંકમાં આન્સર લખવાનો। અહીંયા 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 રકમ જો હજી આપણો આન્સર આપવાનો તો અહીંયા બાકી રહી
सार्थक अंक बे अंक सुधी दर्शावो अथवा तो त्रण अंक सुधी दर्शावो। હવે તમને કીધું છે તમને મન થયું કે ભાઈ મારે 3 અંકો સુધીનો સાર્થક અંક દર્શાવવો છે તો પ્રોસીજર શું છે કે ભાઈ છેલ્લા અંકને ધ્યાનમાં લેવો અહીંયા મારી પાસે 4 ડિજિટના છે 4 સાર્થક અંકો છે કેટલા છે 4 અને તમને એક્શન લેવાની કીધી છે 3 અંકો સુધી અને કીધું છે કે રાઉન્ડિંગ ઓફ કર્વ અથવા તો સન્નિકટતમ માપ છે એ મેળવો તો 3 અંકો માટે પહેલો નિયમ છેલ્લો અંક છે એ જો 5 કરતા મોટો હોય તો આગળના અંકમાં છે એ 1 ઉમેરી દેવામાં આવે છે અને એ છેલ્લા અંકને ડિલીટ કરવામાં આવે છે ધ્યાન આપજો અહીંયા આન્સર કઈ આમ થશે તમારો સોલ્યુશન છે એ કઈ આવું આવે છે કે મારી પાસે 2.336 છે આ મારો ફાઇનલ લાસ્ટ ડિજિટ છે અને ઈ છે મારી પાસે 5 કરતા મોટો એટલે કે 6 તો નિયમ શું થશે 5 કરતા મોટો છે પ્લસ 1 એડ કરો ધ્યાન છે અહીં આની આગળનો અંક શું છે 3 છે તો 3 માં 1 ઉમેરો અને એડ ડિલીટ કરો એટલે ફાઇનલ આન્સર તમારો 3 આંકડા સુધીનો 3 સાર્થક અંકો માટે થશે 2.34 ઇટ ઇઝ ક્લિયર અહીંયા 2.34 તમારો ફાઇનલ આન્સર થશે આ એક્સરસાઇઝ માટે હવે નેક્સ્ટ એના પછીની વાત કરીએ તો બીજી રકમ છે એ તમારી કઈક આવી છે 44.38 એવું આપ્યું છે બરાબર આન્સર બધા એક સાથે નોટ કરી લાવો રાખીએ બીકોઝ તમારે છેલ્લે સ્ક્રીનશોટ છે એ લેવામાં સરળતા રહેશે ઓકે ધેન ફર્સ્ટ આન્સર ઇઝ 2.34 નેક્સ્ટ બીજું એક્સપ્લેનેશન આપું છું પહેલાનો આન્સર છે એ શું મળ્યો છે 2.34 નેક્સ્ટ સેકન્ડ 44.38 અહીંયા ધ્યાનમાં શું લેવાનું છે અંતિમ અંક મારે 3 આંકડા સુધીનો છે એ રાઉન્ડ ઓફ કરવો છે અને મને અહીંયા કેટલા આપ્યા છે મને અહીંયા કેટલા આપ્યા છે 4 ડિજિટ તો 4 ડિજિટ છે અને જ્યારે 4 નોન ઝીરો છે તો અહીંયા જ્યારે 4 ડિજિટ શું થઈ ગયા સાર્થક અંકો પણ મારે રાઉન્ડ ઓફ કરવો છે 3 નંબર સુધી તો 3 ડિજિટ માટે હું અંતિમ અંકને ધ્યાનમાં લઈશ કે શું 6 કરતા મોટો છે આ છે કારણ કે આપણે નિયમ શું એપ્લાય કર્યા છે 5 કરતા મોટો હોવો જોઈએ તો આ જે 8 છે એ 5 કરતા મોટો આંકડો છે એટલે આગળના ડિજિટમાં શું કરશો પ્લસ 1 ધ્યાન આપજો ધેન એપ્લાય ધ એક્શન 44.3 + 1 is equal to 444.4 આઠ ને ડિલીટ કરો જો 3 ડિજિટ સુધી કે તો બરાબર હવે મને મન થયું કે મારે 2 ડિજિટ સુધીની વેલ્યુઝ છે એ મેળવવી છે જો તમારી પાસે 3 અંકો હોય સાર્થક અંકો અને તમને 2 ડિજિટ સુધીની વેલ્યુઝ મેળવવાનું કે તો તમે શું કરશો અહીંયા ધ્યાન આપો આના માટે 2 ડિજિટ કીધું હતું આના માટે 3 ડિજિટ આના માટે પણ 3 ડિજિટ તો આનો આન્સર મળ્યો તો 44.4 ધેન થર્ડ આમાં 3 ડિજિટ છે તમને 2 અંક સુધી છે એ રાઉન્ડ ઓફ કરવાનું કે તો તમારી પાસે રકમ શું છે 0.878 ના યુ હેવ ટુ એપ્લાય ધી રૂલ 5 કરતા અંતિમ અંક મોટો છે આ સાહેબ છે તો આગળના અંકમાં પ્લસ 1 એડ કરી દો કારણ કે આપણે 2 ડિજિટ સુધીનું જોવાનું છે આપણે સાર્થક અંકો કેટલા નોટ કરવા છે 2 ડિજિટ 2 ડિજિટ વાળ જો અહીંયા શૂન્ય છે તો ધ્યાન આપો આ શૂન્ય છે પણ એ ગણતરીમાં લેવાનો
નથી આ શૂન્યને ગણતરીમાં લેતા નથી કારણ કે એ રકમની આગળનો શૂન્ય છે જો ડેસિમલ હોત અને પાછળ છે ક્યાંક શૂન્ય આવતો હોત રકમની તો છે એ આપણે ધ્યાનમાં લે એટલે અહીંયા શૂન્ય છે તો એ સાર્થકનું ગણાય નહીં તમને બે ડિજિટનું કીધું છે તમારી પાસે સાર્થકનું કેટલા છે ત્રણ અંતિમ અંક છે એ પાંચ કરતા મોટો છે એડ પ્લસ વન એટલે તમારો આન્સર થઈ જશે 0.88 ધીસ ઇઝ ટુ ડિજિટ તમને બે અંક છે એ સાર્થકમાં સુધી મેળવવાના કે તો તમે આ રીતે છે નિયમને એપ્લાય કરી શકો ઓકે તો આ વાત થઈ જો રકમમાં અંતિમ અંક 5 કરતા મોટો હોય તો જો રકમ અંતિમ અંક 5 કરતા નાનો હોય અને આવી કોઈ કન્ડિશન એપ્લાય કરવાનું કે રકમનો અંતિમ અંક છે એ 5 કરતા નાનો હોય અને તમને જે રકમ આપી છે એ રકમમાં 3 અંક સુધી સાર્થક અંક દર્શાવો રાઉન્ડ ઓફ કરીને તો ત્રણે ત્રણ રકમ જો જેમાં ચાર ચાર ડિજિટ છે એ આપેલી છે આ ચાર ચાર ડિજિટ છે અને તમારે જે રાઉન્ડ ઓફ કરવું છે એ 3 અંક સુધીનું કરવું છે ત્રણેયમાં 3 અંક સુધીનું રાઉન્ડ ઓફ કરવું છે તો શું કરશો કે તમારે અંતિમ અંકને ધ્યાનમાં લેવાનો જે અંતિમ અંક છે એને ધ્યાનમાં લેવાનો અને જો એ 5 કરતા નાનો હોય તો એમનું ડિલીટ કરી દેવાનું પછી આગળની રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં ધ્યાન અહીં ધ્યાન 3.443 ધીસ ઇઝ મેઇન રકમ છે આપણી હવે અંતિમ અંકને દૂર કરવા માટે તમારો નિયમ કયો છે કે ભાઈ 5 કરતા નાનો હોવો જોઈએ અંતિમ અંક 5 કરતા નાનો હોવો જોઈએ અને એવી રકમ માટે મારે 3 અંકો વાળી સાર્થક રકમ છે એ લખવી છે તો 3 અંક સુધી સાર્થક અંક દર્શાવવા છે 4 એઝ ઇટ ઇઝ રકમને લખી દેવાની છે કારણ કે પાછળનો અંક છે એ કેવો છે 5 કરતા નાનો કોઈ પણ સુધારો વધારો કરવાનો રહેશે નહીં માત્ર દૂર કરવાનું રહેશે ધેન ફાઇનલ પહેલાનો આન્સર શું થશે 3.44 હવે બીજી રકમની વાત કરીએ તો તમારી પાસે રકમ છે 4.432 ના 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો અંતિમ અંક જુઓ તો 2 છે તો 2 ને ડિલીટ કરો કારણ કે 5 કરતા નાનું થયું નાઉ 4.43 ધીસ ઇઝ ફાઇનલ આન્સર નાઉ લાસ્ટ હવે બધાને સમજણ પડતી હશે બરાબર ઓકે ધેન ફાઇનલ લાસ્ટ એક્સરસાઇઝ ફોર ધીસ રૂલ ઇઝ 3.42 બીકોઝ 3 છે 5 કરતા કેવા છે નાના છે ઓકે નાઉ હવે લેટેસ્ટ રૂલ આગળના નિયમ આ નિયમમાં છે એ બધાને બહુ તકલીફ થાય છે ભાઈ બરાબર એટલે આ રકમ માટે આ નિયમ માટે ખાસ ધ્યાન આપજો હવે પછીનો નિયમ છે એ બહુ અગત્યનો છે કારણ કે આ રૂલ એપ્લાય કરવામાં ઘણીવાર સ્ટુડન્ટ્સ છે એ મિસ્ટેક કરે છે અને એ મિસ્ટેક ક્યાં કરે છે એ પણ કહું છું એટલે કાન ખુલ્લા અને ધ્યાન બધાને નહીં આપેલી રકમ અંતિમ અંક જો 5 હોય તો તમને રકમ આપવામાં આવે કે ભાઈ મારે રાઉન્ડ ઓફ 3 અંક સુધી કરવું છે ચલો 2 અંક સુધી કરવું છે જે અંક સુધી કરવું એ અંક સુધી પણ અંતિમ અંક છે એ 5 હોય તો અંતિમ અંક શું હોવો જોઈએ 5 ત્યારે આ નિયમ લગાડવાનો છે જ્યારે અંતિમ અંક 5 હોય ત્યારે આ નિયમ લગાવવાનો છે ધ્યાન આપજો કે તમારી પાસે અહીંયા એક્સરસાઇઝ આપી છે અને આ એક્સરસાઇઝ એવી રકમ માટે આપી છે કે જે રકમનો અંતિમ અંક 5 હોય અને એ 5 પછી તરત જ એટલે કે 5 પહેલાનો આમ કહું તમને તો તમારી પાસે એક રકમ છે
3.815 આપણી પહેલી રકમ આવી છે આ નિયમ ને એપ્લાય કરવા માટે પહેલા જોવાનું કે અંતમાં 5 છે યસ સર 6 5 તો આ 5 રહ્યા એની તરત પહેલાનો અંક જોવાનો અને ઈ અંક શું છે એકી છે કે બેકી છે એટલે કે ઓડ છે કે ઈવન છે આ બે એકી અંક અને બેકી અંકને આધારે બે નિયમો પણ છે એમાં પહેલી વાત કરીએ આપણે જો ડિજિટ છે આગળ જે આપેલો નંબર છે એ એકી હોય એટલે કે ઓડ હોય ઓડ હોય તો એડ કર સિમ્પલ ઇફ તમારી પાસે જે 5 પછીનો ડિજિટ છે એ ઓડ છે ધેન એડ એડ કર ઓડ હોય તો એડ કર આ એટલું યાદ રાખો કે જો નિયમ છે તો નિયમો છે યાદ રાખવા જરૂરી છે અને યાદ રાખવા માટે બસ એક નિયમ યાદ રાખો તો કામ થઈ ગયું એનાથી ઉલટું તો પછી થતું જ હશે બીજા નિયમમાં જો અંતિમ અંક 5 હોય અને 5 પહેલાનો અંક એકી હોય એટલે કે ઓડ હોય ઓડ હોય તો એડ કરો એટલે ઓડ પ્રમાણે એડ કરું છું ધ્યાન આપજો બધા પહેલી રકમ છે 3.815 તો અંતિમ અંક છે ઓ 5 અને 5 પહેલાનો અંક છે ઓડ એટલે કે 1 3 5 7 9 અને એકી અંકો કે અને આવા જો એકી અંકો 5 પહેલા હાજર હોય અને તમારે કઈ રકમ આગી આપી દેવામાં આવે અને તમને કહેવામાં આવે કે રાઉન્ડિંગ ઓફ કરો 3 અંકો સુધી તો રાઉન્ડિંગ ઓફ છે એ 3 અંકો સુધી કે આમ કરે 3.81 નાઉ અહીંયા હતા 5 એટલે આગળનો અંક છે 1 છે તો 1 માં કેટલા એડ કરવાના પ્લસ 1 એટલે થઈ જશે 2 ધીસ ઇઝ ફાઇનલ આન્સર નેક્સ્ટ એની પછીની વાત કરીએ તો બીજી રકમ છે 2.635 તો 5 પછી 3 આપેલા છે એનો મતલબ તમારી પાસે એકી આંકડો છે તો આગળ શું કરી દેવાનું 5 ને દૂર કરો અને 1 એડ કરો 2.64 એન્ડ લાસ્ટ એક્સરસાઇઝ 3.4 હવે ધ્યાન આપો અહીંયા 2 5 છે અંતિમ અંક શું છે 5 એની આગળનો અંક 5 છે 5 ઓલવેઝ એકી છે તો એમાં એક એડ કરો અને એક્ઝામ્પલ એક્સરસાઇઝ પૂર્ણ કરો 5 વત્તા 1 સો અહીંયા આપણો અગત્યનો એક નિયમ છે કે પૂર્ણ થાય છે તમારા માટે નોટ કરવા જેવી બાબત કે અંતિમ અંક 5 હોય અને એના આગળનો અંક 1 ઈ હોય ધેન આ નિયમ છે એપ્લાય થશે નેક્સ્ટ એની પછીનો નિયમ જોઈએ તો આપેલ રકમમાં અંક શું હશે અંતિમ 5 હશે આ નિયમની જેમ બટ એની પહેલાનો અંક શું હશે હવે 2 બરાબર છે તો એમ સોલ્યુશન તમને અહીંયા આપું છું ત્યાં આપજો કે તમારી પાસે છે એ અંતિમ અંક 5 છે અને એના માટે રાઉન્ડ ઓફ કરવા માટે તમારી પાસે આ પ્રકારની રકમ છે તો પહેલા અંતિમ અંકને જોશો એ 5 છે યસ 5 છે અને એની પછીનો તરત પછીનો અંક એની પછીનો તરત પછીનો શું છે ઈવન છે બેકી છે કંઈ નથી કરવાનું 5 ને ડિલીટ કરો કંઈ પણ નથી કરવાનું કોઈ ચેન્જીસ કરવાનો નથી એમને દૂર કરી દો કોઈ જરૂર નથી બેકી હોય તો કંઈ પણ ફેરફાર કરવાનો નથી બટ જો કોડ આવી જાય એટલે કે એકી આવી જાય તો પ્લસ 1 એડ કરી દેવાનો છે ધ્યાન જો નિયમ છે સિમ્પલી એપ્લાય કરો છો
અહીંયા તમારી પાસે 5 છે અને 5 પછી એક ડિજિટ પણ છે જે નોન ઝીરો છે તો 3 માં શું કરશો એક એડ ધેન 2.4 નેક્સ્ટ 5 પોઈન્ટ પછી 3 5 3 એટલે અહીંયા 5 છે અને 5 પછી એક રકમ આંકડો છે તો બંને ને ડિલીટ કરો અને આગળ પ્લસ 1 એડ કરો 5.4 નેક્સ્ટ 6.254 અંતે એક આંકડો છે એની આગળ 5 આવે છે મારે બે ડિજિટ સુધીનો રાઉન્ડિંગ ઓફ કરવું છે ધેન 6.3 નેક્સ્ટ અંતે અંક આપેલ છે અને એની પહેલા 5 છે અને બે ડિજિટ સુધી જોઈએ છે ધેન 6.4 લાસ્ટ એક્સરસાઇઝ આજની આપણી 9.253 અંતિમ ડિજિટ છે એ 3 છે હવે કોઈ પણ હોય બરાબર 0 સિવાય અને એની પહેલા 5 આવે છે અને 5 પહેલા મારે રાઉન્ડિંગ ઓફ 2 ડિજિટ સુધી જોઈએ છે ધેન 9.3 પણ અંતે કોઈ અંક હોવો જરૂરી છે જો અંતે અંક નહીં હોય તો તમે રૂલ્સ એપ્લાય કરી શકો નહીં જો અંતે 5 હોય માત્ર 5 હોય તો એના માટે મેં તમને બંને રૂલ્સ કરાવ્યા છે કે અંતિમ અંક 5 હોય એની પહેલાનો અંક 1 ઈ હોય તો એડ કરો અને 2 થી હોય તો ડિલીટ કરો એટલે શું તો આઈ થિંક બધાને ક્લિયર હશે એમ અહીંયા સુધીનો છે એ તમે એક સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને આની પછીના લેક્ચર એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં છે એ પરિમાપન સાથે પૃથ્થકરણ સાથે સંકળાયેલી રાશિઓ છે એમાં આપણે ગણતરીઓ છે એ જોવાની છે અથવા તો આપણે સિમ્પલ સાદી ભાષામાં કહેશું ત્રિરાશિ ઘણી વાર છે ત્રિરાશિ સમજાય નહીં કારણ કે એનસીઆરટી પ્રમાણે છે કન્સેપ્ટ એક અલગ આપ્યો છે તો આપણે છે એનસીઆરટી પ્રમાણે ભણીએ છીએ તો એ કન્સેપ્ટ ક્લિયર કરશું પ્લસ અહીંયા સુધીમાં જે નીટ અથવા તો જેડબલી અથવા તો તમે કયો છો એમ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ બધી નીટ નાટા જે હોય તે પછી ત્યાં સુધીમાં આવતા બધા જ એક્ઝામ્પલ છે એ કવર અપ કરશું એટલે કે જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાયા છે બરાબર તો એ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીશું એટલે સુધીનો સ્ક્રીનશોટ લઈ લો આ વિડિયો લેક્ચરને સંપૂર્ણ જોઈશો પૂરી માહિતી મેળવી લેવાની છે અને પછી ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની છે આપણે છેલ્લી જલ્દી પાછા મળીએ આની પછીના લેક્ચરમાં આભાર ધન્યવાદ